भाजप कांग्रेस धारासभ्य धारता तो પોતાના એરિયાની અંદર પાણીની વ્યવસ્થા કરી શકતા હતા ધારાસભ્ય વિસ્તાર માટે કોઈ જવાબદારી પૂર્વક કામ કર્યું નથી પ્રજીતભાઈ સવાલ પૂછો ત્યારે જવાબ તમે આપો હવે સવાલ એ છે અત્યારે બીજો એક સવાલ છે અહીં ભૂગર્ભ ગટરના ઠેકાણા નથી આનો પ્રશ્ન બંને પાર્ટીના નેતાઓએ આપવાનો છે અને બીજો મોટો સવાલ આ વિસ્તારમાં કોઈ જ ઇન્ડસ્ટ્રી નથી અને ગરબાડાની જનતા રોજગારી માટે 8 મહિના સુધી બહાર જાય છે શું કર્યું બંને નેતાઓએ પહેલા પ્રજીતભાઈ જણાવો તમે શું કર્યું અહીંયા આગળ કેમ ઇન્ડસ્ટ્રી નથી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર મોદી સાહેબે હમણાં જ પરેલની અંદર ઇન્ડસ્ટ્રી મોટામાં મોટી યોજના સ્થાપવાનું કામ કર્યું છે એનો લાભ ગરબાડા તાલુકાના સર્વે નાગરિકોને બી મળવાનો છે ત્યાં જે બી રોજગારી પામશે 27 વર્ષ ત્યાર પછી કરશો હવે 27 વર્ષ પછી એમ કહેશો કે આ કરવાના છે અમે ત્યાર પછી બી તમને કહી દઉં કે ગરબાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યા પછી જો ગરબાડા તાલુકાને સારામાં સારી સુવિધા અને સારામાં સારું ડેવલપમેન્ટ કરવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે મને ડેવલપમેન્ટ ગણાવો ને ચલો એક મિનિટ મને 5 ડેવલપમેન્ટના કામ ગણાવો ગરબાડાના ગરબાડ મારી વાત સાંભળી લો એક તો નળસે જળ યોજના ભાઈ પાણી આવે છે નળસે જળ યોજનામાં જોજો નળસે જળ યોજના હવે બીજું ગણાવો કોઈ કહે છે કે નથી આવતો તમે આવો બીજું કામ ગણાવો નળસે જળ યોજના બીજું કામ બીજું કામ કોલેજ લાવવાનું કામ કર્યું છે કોલેજ આવી ખરી કે લાવવાનું કામ કર્યું છે મોડેલ કોલેજ કઈ છે કોલેજ અને આ બેને વિરોધ કર્યો હતો નંબર 3 નંબર 3 ની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સરકારની યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય એ બી દરેકે દરેક પાકા મકાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ પાકા મકાનો આપ્યા છે આ વિસ્તારમાં નંબર 4 ત્યાર પછી હાફેશ્વરનું પાણી બી લાવવાનું કામ પાટા ડુંગરીમાં પાડવાનું કામ બી આજે પાટા ડુંગરીમાં પાણી પડી ગયું તમે મહેરબાની કરીને પીવાનું પાણી પહોંચતું કરજો અને પાંચમું કામ જણાવો પાંચમું કામ જે આપણે આદિવાસીઓને સ્થળાંતર ના કરવું પડે એના માટે કેનાલની કેનાલ થ્રુ જે આપણે ખેતર સુધી પાણી પહોંચાડવાનું છે આદિવાસીઓ તો હજી રોજગારી માટે સ્થળાંતર કરે છે એટલે આ કામના કોઈ દાવામાં દમ નથી ચંદ્રિકાબેન તમારા 5 કામો ગણાવી શકો તમે આ વિસ્તારમાં કર્યા હોય એવા રજૂઆત નહીં કર્યા હોય એવા લાભ મળ્યો હોય એવા જ્યારે 1999 માં લડી ત્યારે ગરબાડામાં જવા માટે રસ્તા નહોતા ત્યારથી મીટ માંડીને 5 વાર લડીશું ત્યારે આખા 133ના તમામ રસ્તાઓ કર્યા મોટા બ્રિજો કર્યા લોકો માટે જે પીવાનું પાણીના બોર કર્યા કૂવા કર્યા સ્કૂલો બનાવી આરોગ્યના કામ કર્યા ગરબાડા ગામની અંદર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પણ જાહેર હિતનું કામ 15 વર્ષમાં કર્યું 2007 2012 2017 કામ એ જ બોલું છું ભાઈ એ જ બોલું છું બોલો જલ્દી બોલો ગામડામાં જાઓ લોકો તમને હામેથી કહેશે ચંદ્રિકાબેન તમારા બોરમાંથી પાણી પી રહ્યા તમારા કૂવામાંથી વાડી કરી રહ્યા આ તમારા રોડમાં અમે ચાલી રહ્યા આ અમારા રોડમાંથી ચાલી રહ્યા ચલો હવે ગરબાડા આટલું મોટું ગરબાડા આટલું મોટું ગામ છે એક જાહેર શૌચાલય નથી બનાવી શક્યા મારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સભ્યની ગ્રાન્ટમાંથી જાહેર શૌચાલય બનાવ્યું છે 15 વર્ષમાં જાહેર શૌચાલય નથી આપી શક્યા હું વાત કરું છું ચલો હવે બંને પાર્ટીઓને એક મોટો સવાલ છે બંને પાર્ટીઓને પહેલા ભાજપને મારે પૂછવું છે ચંદ્રિકાબેન એક મિનિટ જમીન માટે જો ધારાસભ્ય તરીકે બેને વિધાનસભાની અંદર કોઈ કામ નથી કર્યું એનું જાગતું જીતતું ઉદાહરણ છે વિધાનસભામાં કામ નથી કર્યું કહો છો હવે મારો એક સવાલ સાંભળી લો આ વિસ્તારના ઘણા બધા લોકોએ મને કીધું છે કે મોઘવારી જે છે અમને બહુ નડે છે તમારી ડબલ એન્જિનની સરકાર છે મોઘવારી પર કાબૂ કેમ નથી એક મિનિટ ચંદ્રિકાબેન બીજા રાજ્યમાંથી કેમ ઉતારો છો એક મિનિટ ચંદ્રિકાબેન એ તો પ્રચાર માટે આવે એવું ના હોય ચલો મોઘવારી પર મોઘવારીનો જે તમે પ્રશ્ન ઉપાડ્યો છે મોંઘવારી અમુક જે પેટ્રોલ ડીઝલની વાત છે તો એ આંતરરાષ્ટ્રીય દબાણને લીધે છે બાકી મોંઘવારીનો ડબલ સરકાર 350 રૂપિયા ગેસના બાટલાના 1100 થયા પણ તમારા તરફથી કોઈ આંદોલન નથી કરતું હાઈટેક પ્રચારમાં તમે રોબોટ દોડાવો છો કેમ એના ઉપર તમે રોબોટથી રજૂઆત નથી કરતા કે આ ભાવ ઘટાડવાની તો રોબોટ છે તો એની અંદર કેન્દ્ર સરકાર પ્રચારમાં તમે રોબોટની ઉતાવળ છો હાઈટેક પ્રચાર કરો છો સમસ્યા બાબતે તમે કેમ રોબોટના મેદાનમાં નથી કરતા પ્રજીતભાઈ જવાબ તો બનતા કેન્દ્ર સરકારે ગેસના બાટલાની અંદર ઘરે ઘરે ચૂલો આપવાનું ઘરે ઘરે ચૂલો બાળતા હતા તો ગેસના બાટલા આપવાનું કામ એટલે મોગા બાટલા આપવાનું કામ કર્યું છે મોગા બાટલા નથી આપ્યા એને આંતરરાષ્ટ્રીય દબાણને લીધે મોંઘું થયું છે અને જેવી સ્થિતિ પરિસ્થિતિ પર છે સબસિડી શું કેમ નાબૂદ કરી દીધી સબસિડી આપો ને સબસિડી તો ખાતામાં જમા થાય છે ચલો હવે સબસિડી બેંકના ખાતાની અંદર જમા થાય આ વિસ્તારમાં મોઘવારી
કેટલો મોટો મુદ્દો છે? દેખો 27 સબસિડી બેંક ના એકાઉન્ટ ની અંદર જમા થાય છે. 27 તમારી પાસબુક લાવો બતાવી દો. તમારી પાસબુક લાવો બતાવી દો. 27 વર્ષ ને ભાજપ ની તમારી પાસબુક લાવો બતાવી દો. 27 વર્ષ ને ભાજપ ની સરકાર ત્યારથી મારા કોઈ છોરા ના જન્મ થયો હોય ને એ આજે 27 વર્ષ નો થયો. ખાલી ભાજપ માં મોગવારી શરૂ, ભ્રષ્ટાચાર શરૂ, પેપર ફોર્ડ શરૂ, બાટલા નો ભાવ મોદી સાહેબ કે મારી બહેનો ના ચૂલા હળગાવીને કાળા મોડા થઈ ગયા. મારી બહેનો 350 નો બાટલો હતા સ્મૃતિ ઈરાની ક્યાં ગઈ? મોદી સાહેબ બહેનો ને 1200 રૂપિયા નો બાટલો. મોદી સાહેબ ને તો જે કર્યો લોકો માં છે જ. 15 વર્ષ નો હિસાબ તમારે આપવાનો છે. 15 વર્ષ નો હિસાબ આપો. 15 વર્ષ માં તમે શું કર્યો? બસ આ કર્યો જે મારા કાર્યકરો બોલે છે, મને જીતાડે છે, એ જ કામ કર્યું. હવે હવે બંને પાર્ટીઓને છેલ્લો સવાલ પૂછવા માંગીશ. હવે આક્ષેપ પ્રત્યાક્ષેપ બહુ થયા. ગરબાડાની જનતા હવે જાણે છે કે કોના દાવાઓમાં કેટલો દમ છે. ચંદ્રિકાબેન, તમે મને જણાવો કે આ વિસ્તારમાં અગર જો તમે આ વખતે જીતશો તો કયા મહત્વના 3 કામ ગરબાડાની જનતા માટે કરશો? દેખો 2022 કોંગ્રેસ 22 નું મેં સૂત્ર લીધું છે ત્યારે મારા આદિવાસી જે ભાઈઓ બીજા જિલ્લામાં જાય છે મજૂરી કરવા, એને મજૂરી કરવા બંધ કરવા માટેનો રોજગારીનો મુદ્દો લાવીશ. અને હોળી દિવાળી જ્યારે થાય છે ત્યારે મારો આદિવાસી જે તે ખૂણામાંથી આવે છે એને મફત ગાડીઓ અમે મફત લાવીશું અને મૂકીશું, એ બી અમે લોકો કરીશું. ત્રીજી વાત જે